આ હેડલાઇન્સના પ્રાયોજક છે 5 તારા અને 5 સ્ટાર શુદ્ધ અને સાત્વિક ફરાળ શ્રાવણ માસના ઉપવાસ બનાવે ખાસ ઉપવાસ તથા રોજિંદા આહાર માટે ખાસ મને સ્વાગત કરી ઓલિમ્પિકમાંથી 12 માત્ર 100 ગ્રામ વજનને વધારે હોવાથી ડિસ્કોલિફાઈ ભારતનું ગોલ્ડનું સપનું રોડાય છોટા ઉદેપુરના પાવીચકુરના કલરાણી ગામનો બનાવ કચરાના ઢગલામાંથી જીવિત નવજાત બાળકી મળી આવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળ બાળકીને ત્યજી દેવાઈ અલ્પનાના ઘરે ફાઇલોનો મામલો અલ્પના મિત્રાના ઘરે ગયેલા ઇજનેરોએ કર્યો પોતાનો બચાવ વિધાનસભાનું ચોમાસુ સત્ર 21 ઓગસ્ટે મળશે 21 ઓગસ્ટે 12 વાગ્યાથી સત્ર શરૂ થશે રાજ્યપાલે ચોમાસુ સત્ર માટે આપી મંજૂરી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી જેમાં 8 અને 9 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે આ હેડલાઇન્સના પ્રાયોજક હતા 5 તારા અને 5 સ્ટાર શુદ્ધ અને સાત્વિક ફરાળ શ્રાવણ માસના ઉપવાસ બનાવે ખાસ ઉપવાસ તથા રોજિંદા આહાર માટે ખાસ નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ. નજર કરીએ ત્યાં સુધીના સમાચાર પર. રેસલર વિનેશ ફોગાટનું વધારે વજન હોવાને કારણે તેમને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે. ભારતીય ઓલિમ્પિક સંઘે આ અંગે માહિતી આપી. વિનેશ ફોગાટ 50 કિલોગ્રામ તે કેટેગરીની ફાઇનલ સુધી પહોંચ્યા હતા, પરંતુ તેનું વજન નિર્ધારિત મર્યાદા કરતાં 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું. Vinesh's triumph up to this point has been hugely impressive. She has shown courage, she has shown ability, she has shown a tremendous amount of determination. For me, she has won our hearts, she's increased our pride, and when she beat the world number one wrestler, the joy in our country was phenomenal. I am very disappointed with this news about this technical disqualification. I don't know how such a thing could have happened, whether our coaches were found wanting in terms of ensuring all the right rules and limits were adhered to. I don't know. But the fact is that, to me, the sad thing is that all her efforts did not get the reward that she deserved. And instead, we're now looking at a sad outcome of what was otherwise a very happy story for all of us. But she will always be in our hearts as a symbol of courage, a symbol of fortitude, and somebody whose ability is beyond question. देखिए, कहने के लिए कुछ बचा नहीं मेरे पास. अब क्या बताऊँ भाई, तो जो सारे देश ने गोल्ड मेडल की उम्मीद थी, आज थी, और हमें खुशी थी. आज और खुशी का दिन था, जो सुबह उठते हैं, जो भैया तैयारी ऐसी ऐसी तैयारी कर रखी थी, और ये समाचार जो है मेरे पास सुबह आया, जो 9-10 बजे, तो मैं बस कुछ मेरे कहने बल्या नहीं लगा ना सर, किसी बात नहीं, सिर्फ बदरंग का टेलीफोन आया था. पापा ऐसी ऐसी बात हो, वह जो संगीता टेल में था, वही रोने लगी. देखो क्या बताऊँ मैं, तो मेरे को पता नहीं चीज़ का है जो रोल से क्या बना रखे, किस तरह बना रखे हैं. जो ये तो है, जो वजन थोड़ा बड़ा 50-100 ग्राम तो उसमें बस लड़ा देते हैं, लेकिन लड़ाए नहीं तो ये क्या बता. देखिए, जो बात करेंगे बदरंग हर सर से मिल करके विचार विमर्श करके बात करेंगे. देशवासियों के मैं यूँ कहूँ, जो भाई निराश ना हो, एक दिन जो करेंगे मेरा को 28 ओलंपिक, उसके लिए जो मैं संगीता को उसमें कुछ दिन दोबारा स्टार्ट करवा रहा हूँ, उसके भी जो पीछे ला के उन्हें, और बजरंग को बोले अपने भी करो कोशिश, और फिनिश भी जो आएगी उसके बाद में जो है 4 साल का नहीं होते. मैं कहूँ बेटा 4 साल और करो. हाँ बिल्कुल कहूँ, अभी दोबारा तैयारी करो, 4 साल ज़्यादा नहीं होते.
છોટા ઉદેપુરના નસવાડી તાલુકામાં રસ્તા વગરનું ગામ સામે આવ્યું છે. નસવાડી તાલુકાના ખેડા ગામના 5 ફળિયાના 80 જેટલા મકાનોને આઝાદીના વર્ષો બાદ પણ રસ્તાની સુવિધા નથી મળી ને ખેડા ગામના બાળકોને આંગણવાડીમાં તેમજ પ્રાથમિક શાળામાં જવા માટે પણ રસ્તાની સુવિધા નથી મળી રહી. ખેડા ગામના ગ્રામજનોએ આજ દિન સુધી 108 એમ્બ્યુલન્સ અને એસટી બસ ગામમાં ક્યાંય જોઈ જ નથી. ગ્રામજનોનું માનવું છે કે 5 ફળિયામાં કોઈ બીમાર પડે તો ચોમાસામાં જોલીમાં નાખી 2 કિલોમીટર ચાલીને જવું પડે છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે નેતાઓ ચૂંટણીના સમયે મત લેવા તો આવે છે, પરંતુ ચૂંટણી પતી ગયા પછી આ નેતાઓ ક્યાંય દેખાતા નથી. નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં ખેંદા ગામમાં જો વર્ષોથી અમારા કાસા રસ્તાઓ છે, જે ફળિયાથી મેઇન રસ્તા સુધી, આંગણવાડીઓ સુધી, પ્રાથમિક શાળાઓ સુધી, બધા ફળિયાથી મેઇન રસ્તા સુધી, આંગણવાડીને એના સુધી પ્રાય કાસા રસ્તાઓ છે. જો અમારે બાળકોને ત્યાં જવું હોય તો બહુ મુશ્કેલી પડે છે. અને જે વ્યક્તિઓ છે, જો 108ની સુવિધા કે મુસીબત જો આવતી હોય તો પણ અમારે બહુ મુશ્કેલી છે. તો અમારે સરકારશ્રીને વિનંતી છે કે ફળિયાથી મેઇન રસ્તા સુધી જો અમારા રસ્તા પાકા કરી આપે તો અમારે બહુ જ સારું છે. કેમ કે અમે 18મી સદીમાં જે જીવતા હોય એવો અમને લાગે છે કે ફળિયાથી મેઇન રસ્તા સુધી જો અમારે એટલી તકલીફ પડતી હોય, બાળકો કઈ રીતે જતા હોય, કેમ કે આમાં 1-1 કિલોમીટર જેટલા રસ્તાઓ છે આંગણવાડી જવા સુધી કે પ્રાથમિક શાળા સુધી જવા માટે, એટલી અમારી તકલીફ છે. છોટાઉદેપુર જિલ્લાના ખેંદા ગામે આદિવાસી વિસ્તારના મકાનો આવેલા છે. 50થી વધુ મકાનો અંદર ડુંગર વિસ્તારની અંદર આવે છે. આપ તસવીરમાં જોઈ રહ્યા છો જે આ લોકો છે, આદિવાસી સમાજના લોકો આ રીતના નાના બાળકો સાથે અને મેઇન રોડ પર જાય છે અને જ્યારે પોતાના ઘરે પાછા જવું હોય ત્યારે એક સાથે જાય છે. કારણ કે જંગલ વિસ્તાર છે, જંગલ વિસ્તારની અંદરથી બહાર આવવા માટે મુશ્કેલી છે. સાથે સાથે જે રસ્તાની સુવિધા જોઈએ તે રસ્તાની સુવિધા નથી મળતી. આપ તસવીરમાં જોઈ રહ્યા છો કાચો રસ્તો છે. અહીંયા વિકસિત ગુજરાતની વાતો કરવામાં આવે છે, પરંતુ આદિવાસી વિસ્તારના 50 જેટલા મકાનોને આજે રસ્તાથી સુવિધાથી વંચિત રાખવામાં આવે છે. ખેંદા ગામ ડુંગરની ટેરેટરી વચ્ચે વસેલું છે ત્યારે આ ગામને રસ્તો ક્યારે મળશે તે તો જોવાનું રહ્યું. રફીક દણીવાલા, ગુજરાત ન્યૂઝ, છોટાઉદેપુર. તો આમ નસવાડી તાલુકાના ખેંદા ગામે 400 જેટલા લોકોની વસ્તી છે, ત્યારે ખેંદા ગામે 3 માસથી વીજ પુરવઠો નથી અને આ લોકો અંધારામાં જીવ્યા છે. જ્યારે પ્રાથમિક શાળાના બાળકો શાળામાં પંખા વગર અભ્યાસ કરી રહ્યા છે. મધ્ય ગુજરાત વીજ કંપનીનું ટ્રાન્સફોર્મર બળી જતા ગ્રામજનોએ રજૂઆત કરતા મધ્ય ગુજરાત વીજ કંપની 3 વાર આ ટ્રાન્સફોર્મર બદલીને લગાવે છે, પરંતુ વારંવાર ટ્રાન્સફોર્મર બળી જાય છે. હવે અધિકારીઓ નવું ટ્રાન્સફોર્મર ન લગાડતા ગ્રામજનોને હાલ તો અંધારામાં રહેવાનો વારો આવ્યો છે. અત્યારે અમારા ગામની અંદર લગભગ 3 મહિના ઉપરથી લાઇટ જ નથી, ટીસી વળી ગયેલું છે. તો કોઈ એનું સોલ્યુશન કરી આપતું નથી. એમાં અમારા ગામની અંદર પ્રાથમિક શાળા અને આંગણવાડી આવેલી છે, એમાં બાળકો આવે છે, પણ ગરમીના કારણે લાઇટ ના હોય એટલે ગરમી વધારે થતી હોય એટલે છોકરાઓ બપોરે ઉઠીને પણ જતા રહે છે. અને અત્યારે વરસાદના દિવસો છે તો જીવજંતુઓ નીકળતા હોય અને રાત્રે બહુ તકલીફ પડે, કારણ કે લાઇટ ના હોય તો શું કરે. અજવાળું હોય તો અજવાળું દેખીને જાય ને, પછી છાપલિયા નીકળે આમ તેમ થાય તો પછી આ છાપલિયા કરડે આમ તેમ બનાવો બને, એટલે બહુ તકલીફ છે લાઇટની. પ્લસ એમાં પાછું અત્યારે લાઇટ નથી એટલે પાણીની બી એ જ તકલીફ રહેવાની. લાઇટ હોય તો પાણી મળે, એટલે અત્યારે કોતેડાથી પાણી પીએ છે લોકો, એટલે બહુ જ તકલીફ છે. એટલે તાત્કાલિક ધોરણે આ ટીસીનું સોલ્યુશન કરી આપે મધ્ય નસવાડી જીબીમાંથી તો બહુ સારું કહેવાય. બાકી ખરેખર અત્યારે આખું ગામ લાઇટ વગર સંપર્ક વિહોણ બન્યું છે. વિકસિત ગુજરાતની વાત કરે વાત બરાબર છે, પણ અહીંયા આવીને જોઈએ તો ખબર પડે કે ખરેખર આ ગામ ખેંદા ગામ છે એ ખરેખર વિકસિત ગુજરાતની અંદર આવે છે કે નહીં. અહીંયા જે
પબ્લિક રહે છે, તકલીફ ભોગવી રહે છે, એમને જ ખબર છે કે વિકસિત ગુજરાત શું કહેવાય એ પબ્લિક ને ખબર નથી. તો સરકાર તો ત્યાં બેઠી બેઠી વિકસિત ગુજરાત કરે છે, પણ અહીંયા આવીને જોઈએ તો ખબર પડે સરકારી એમના સરકારી અધિકારીઓ જે મૂક્યા હોય એ ગામની અંદર આવે પછી એ લોકોની મુલાકાત લે તો ખબર પડે કે ખરેખર આ ગામ વિકસિત ગુજરાતની અંદર આવે છે કે પછી અવિકસિત ગુજરાતની અંદર આવે છે. ઉનાળુ વેકેશન પૂર્ણ થયા પછી 2 મહિનાથી ખેંદા ગામમાં અને સ્કૂલમાં લાઈટ નથી. મેં અરજી કરેલી છે પણ હજી કઈ કાર્ય થયેલું નથી, તો બાળકોને શૈક્ષણિક કાર્યમાં તકલીફ પડે છે. એમ હવા ઉજાસ નથી હતી અને પંખાને ચાલુ નથી તો તકલીફ પડે છે બાળકોને. અમારા ગામમાં 3 મહિના થયા લાઈટ નથી, આંગણવાડીમાં સોરા આવે તે આ ગરમી બસ એમ કરીને નાહીને જાય છે, એટલે અમારા દીપીને એટને જ અમારું જરૂર છે. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે. આદિવાસી જિલ્લામાં વિકસિત ગુજરાતની વાતો કરવામાં આવે છે. આપને એક નાનું ગામ છે ખેંદા ગામ, 450 વસ્તી ધરાવતું ડુંગરની તળેટી વચ્ચે વસેલું ગામ છે. અહીંયા આદિવાસીઓ કોઈ બીજો વેપાર ધંધો નથી, ખાલી ખેતી કામ કરીને ગુજરાન ચલાવે છે. જયારે અહીંયાની વરી વાસ્તવિકતા છે, 3 માસથી ટ્રાન્સફોર્મર બળી ગયું છે. 3 માસથી ટ્રાન્સફોર્મર નાખવા માટે મધ્ય ગુજરાત વીજ કંપની આવતી નથી અને લોકો અંધારામાં જીવી રહ્યા છે. આંગણવાડી અને પ્રાથમિક શાળા આવેલી છે, બંનેમાં લાઇટ નથી. આદિવાસી વિસ્તારના લોકોએ મધ્ય ગુજરાત વીજ કંપનીના ડેપ્યુટીને વારંવાર રજૂઆત કરી પરંતુ તેઓની વાત સાંભળવામાં નથી આવતી. આદિવાસી વિસ્તારમાં વિકસિત ગુજરાતની વાતો કરતી સરકારે ગરીબ આદિવાસી લોકોને વીજળીનો પુરવઠો પણ આપી શકતી નથી. છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં અનેક સમસ્યાઓથી જિલ્લો, પરંતુ અધિકારીઓ કુંભકરણની નિંદ્રામાં ઊંઘી રહ્યા છે. રફિક દણીવાલા, ગુજરાત ન્યૂઝ, છોટાઉદેપુર. મહેસાણામાં વડનગરના સુલતાનપુરમાં વધુ એક ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું છે. ડબ્બા ટ્રેડિંગ ચલાવતા શખ્સોએ ખોટી ઓળખ ધારણ કરીને બિકાનેરના શિવાલિક સ્ટોક માર્કેટનું ખોટું નામ ધારણ કરી પંજાબના વિવેક ભાંભી નામના શખ્સને છેતર્યો. પંજાબના વિવેક ભાંભીને શેરબજારમાં વધુ કમાણીની લાલચ આપી અલગ અલગ એકાઉન્ટમાંથી 17 લાખની છેતરપિંડી કરી હતી અને પોલીસે ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ ઝડપી ડબ્બા ટ્રેડિંગ ચલાવનાર નાગજી ઠાકોર, મયુર ઠાકોરની ધરપકડ કરી. તો ડબ્બા ટ્રેડિંગ ચલાવનાર આરોપી મેહુલ ઠાકોર ફરાર થયો. સમગ્ર મામલે વડનગર પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો હતો. દારૂબંધીની વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે માત્ર કહેવાતી દારૂબંધી છે એવું કહી શકાય, કારણ કે હમણાં થોડા દિવસો પહેલા ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂબંધીને છૂટ આપવામાં આવી છે અને ગુજરાતમાં બીજા રાજ્યની જેમ દારૂની છૂટ ન હોવા છતાં પણ જે રાજ્યોમાં દારૂની છૂટ છે એટલો જ દારૂ ગુજરાતમાં વેચાય છે અને પીવાય છે. ગાંધીના ગુજરાતમાં માત્ર કાગળ પર જ દારૂબંધી છે, ત્યારે જામનગરમાં જોડિયા નજીક કારનો પીછો કરી એલસીબીએ દારૂ ઝડપી પાડ્યો. એલસીબીએ તારાણા ગામ પાસે કારનો પીછો કરી 357 બોટલ દારૂ પકડી કુલ 6,49,600 મુદ્દામાલ સાથે પાબુરામ બિસ્નોયની ધરપકડ કરી. તો દારૂ મોકલનાર અને મંગાવનારના નામ પણ ખુલ્યા. મહત્વનું છે કે રાજસ્થાનના બાડમેરમાં રહેતા ઉમેદસિંહે દારૂ સપ્લાય કર્યો હતો, તો અજયસિંહ પરમાર અને પૃથ્વીરાજસિંહે વાઢેરે આ દારૂ મંગાવ્યો હતો. અમદાવાદની માઉન્ટ કાર્મેલ સ્કૂલની બિલ્ડિંગની સ્થિતિ શંકાસ્પદ જણાતા રિપોર્ટ કરાવવા આદેશ કરવામાં આવ્યો છે. માઉન્ટ કાર્મેલ શાળાની ઇમારત જર્જરિત હોવાથી એક રિપોર્ટ કાઢવામાં આવશે, જેમાં આગામી સમયમાં શાળાની ઇમારતના રિપોર્ટ પોઝિટિવ આવશે તો વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં ખસેડવાની ડીઈઓની તૈયારીઓ છે. આ અગાઉ પણ શાળાની ઇમારત જર્જરિત હોવાથી શાળા બંધ કરવાને લઈને પણ વિવાદ થયો હતો. માઉન્ટ કાર્મેલ શાળામાં અગાઉ શાળામાં મંડળે એવી રીતે રજૂઆત આપી હતી કે શાળા જે છે સલામત નથી અને સલામત ન હોવાને લીધે એઓએ એમાં આધાર પુરાવા રજૂ કર્યા હતા. સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું પ્રમાણપત્ર જે હતું એ પ્રાઇવેટ એન્જિનિયરનું હતું અને બિલ્ડિંગ બેસવા યોગ્ય નથી અને વિદ્યાર્થીઓનો સ્થળ ફેરફાર કરવો પડશે. પરંતુ અમે કાર્યપાલક ઇજનેર અમદાવાદને આ બાબતે લખ્યું. કાર્યપાલક ઇજનેરે પણ સ્થળ ચકાસણી કરી તો પ્રાથમિક દ્રષ્ટિએ એમાં બિલ્ડિંગ બેસવા યોગ્ય જણાતું હતું, એટલે એ રીતે અત્યારે વિદ્યાર્થીઓને બેસવા માટેની આપણે છૂટ પણ આપેલી છે અને વિદ્યાર્થીઓ તે અભ્યાસ કાર્ય કરે છે. પરંતુ કાર્યપાલક ઇજનેરે એ રીતે જણાવ્યું હતું તે પ્રમાણે ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગેરીમાં આ રિપોર્ટ કરવા માટે તેમને મોકલી આપવા જણાવ્યું હતું અને આપણે તે મોકલ્યું હતું. ગેરી દ્વારા આ બાબતે ચકાસણી કરી અને જે સેમ્પલ લઈ રિપોર્ટ રજૂ કર્યો એમાં રિપોર્ટમાં ડાઉટફુલ આવ્યું છે, 89% જેટલું ડાઉટફુલ છે. તો
એ બાબતે એમાં પણ રિપોર્ટમાં જણાવેલું છે કે કાર્યપાલક ઇજનેર દ્વારા આગળની સૂચનાઓ આપવામાં આવશે, વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને લઈ અને શાળા દ્વારા આગળ સ્થળ ફેરવા માટે દરખાસ્ત આપવામાં આવશે તો તેને ધ્યાને લઈ અને કાર્યપાલક ઇજનેર જે રીતે સૂચના આપશે તે પ્રમાણે અમે આગળની કાર્યવાહી કરીશું. જરૂર પડે વિદ્યાર્થીઓનો સ્થળ ફેરફાર પણ કરવો પડે, વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા આપવી પડે તે જોઈને અમે આગળ નિર્ણય લઈશું. આજે 7 ઓગસ્ટ આ દિવસને રાષ્ટ્રીય હાથશાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ હસ્તકલાને પોંખવાનો દિવસ છે. ગુજરાત સરકાર હસ્તકના નિગમની જે ગરવી ગુજરાત વર્ષ 2023-24 રાજ્યના 3200 હાથશાળ વણકરો પાસેથી રૂપિયા 690 લાખની હાથશાળ બનાવટો ખરીદી કરી, સાથે જ ગત વર્ષે ગરવી ગુર્જરીએ રૂપિયા 25 કરોડથી વધુની હાથશાળ અને હસ્તકલા બનાવટોનું વિક્રમી વેચાણ કરી ગામડામાં વસતા અનેક કારીગરોને રોજગારી પૂરી પાડી છે. તો રાજ્ય સરકાર દ્વારા વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ જોડાયેલા તમામ કામદારો પૈકી 70% મહિલાઓ છે, જે સાચા અર્થમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહિત કરે છે. રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર ઉપરાંત મુંબઈ ખાતે હાથશાળ પ્રદર્શન સહ વેચાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ અમદાવાદ ખાતેના આ ઉજવણી કાર્યક્રમમાં નેશનલ એવોર્ડ તથા સંત કબીર એવોર્ડ વિજેતા હાથશાળ કારીગરોને સન્માનિત કરાયા. રાજકોટમાં PGVCL દ્વારા ચેકિંગનો દોર યથાવત જોવા મળ્યો, જેમાં શાસ્ત્રીનગર, કૃષ્ણનગર, સૈનિક સોસાયટીમાં ઘંટેશ્વર ગામ સહિતના વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું. ઘંટેશ્વર ગામ સહિતના વિસ્તારોમાં 47 ટીમ બનાવી વિડીયોગ્રાફર, સિક્યુરિટી ગાર્ડ, લોકલ પોલીસને સાથે રાખી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ભાજપના વધુ એક નેતાએ વહીવટી તંત્ર સામે બળાપો ઠાલવ્યો છે. બોટાદ ભાજપના આગેવાને નગરપાલિકાની બેદરકારી સામે ભારે રોષ વ્યક્ત કર્યો. બોટાદ શહેર ભાજપના આગેવાન કાળુભાઈ રાઠોડે વિડીયો બનાવી વાયરલ કર્યો છે, જેમાં નગરપાલિકાની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે અને ગંભીર આક્ષેપ પણ કર્યા છે. તેમણે કહ્યું હતું કે પાલિકાના પાપે સ્થાનિકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. આ સાથે તેમણે સમસ્યાનો જલ્દી ઉકેલ નહીં આવે તો પાલિકાનો ઘેરાવ કરવાની ચીમકી પણ ઉચ્ચારી. આળુભાઈ રાઠોડે પાલિકાની સુસ્ત કામગીરી સામે રોષ વ્યક્ત કરતો એક વિડીયો બનાવી વાયરલ કર્યો. આ વિડીયોમાં કાળુભાઈ રાઠોડે ગંભીર આક્ષેપ કર્યો. તેમણે કહ્યું કે બોટાદના વોર્ડ નંબર 8 આવેલ વિષ્ણુનગર સોસાયટીમાં છેલ્લા 2 વર્ષથી ગટરના પાણીની સમસ્યા છે. 2 વર્ષથી 7-1 સોસાયટીના ગટરના પાણી ઉભરાઈ વિષ્ણુનગર સોસાયટીમાં આવે છે અને ગટરના ગંદા પાણી રસ્તા ઉપર તેમજ અમુક ઘરો સુધી ભરાય છે, જેથી રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગંદકીને કારણે આ વિસ્તારમાં રોગચાળો વકરી રહ્યો છે અને ગંદકીના લીધે ચાંદીપુરા ફેલાવાની દહેશત પણ વ્યક્તિ હતી. કાળુભાઈ રાઠોડે આગળ વાયરલ વિડીયોમાં કહ્યું છે કે આ મામલે વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ ઉકેલ આનો આવતો નથી ને 2 વર્ષથી આ સમસ્યાને લઈને નગરપાલિકા બેદરકારી દાખવી રહી છે. કાળુભાઈ રાઠોડે કહ્યું કે જો આ સમસ્યાનો જલ્દી ઉકેલ નહીં લાવવામાં આવે તો નગરપાલિકાનો ઘેરાવ કરી વિરોધ દાખવવામાં આવશે. તો આ અત્યાર સુધીના સમાચાર, અંતમાં એક નજર હેડલાઇન્સ પર. નમસ્કાર. હેડલાઇન્સના પ્રાયોજક છે 5 તારા અને 5 સ્ટાર, શુદ્ધ અને સાત્વિક ફરાળ, શ્રાવણ માસના ઉપવાસ બનાવે ખાસ, ઉપવાસ તથા રોજિંદા આહાર માટે ખાસ. દિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર, માત્ર 100 ગ્રામ વજન વધારે હોવાથી ડિસ્ક્વોલિફાઈ, ભારતનું ગોલ્ડનું સપનું રોળાયું. છોટાઉદેપુર પાવી જેતપુરના કલારાણી ગામનો બનાવ, કચરાના ઢગલામાંથી જીવિત નવજાત બાળકી મળી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળ બાળકીને ત્યજી દેવાઈ હતી. આરએમસીના નિવૃત્ત સિટી ઇજનેર અલ્પનાના ઘરે ફાઇલોનો મામલો, અલ્પના મિત્રાના ઘરે ગયેલા ઇજનેરોએ કર્યો પોતાનો બચાવ. વિધાનસભાનું ચોમાસું સત્ર 21 ઓગસ્ટે મળશે, 21 ઓગસ્ટે
12 વાગ્યાથી આ સત્ર શરૂ થશે. રાજ્યપાલે ચોમાસું સત્ર માટે આપી મંજૂરી. 21 ઓગસ્ટ 23 ઓગસ્ટ 3 દિવસ સત્ર લંબાશે. અને 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જેમાં 8 અને 9 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. રોજિંદા આહાર માટે ખાસ